સરકારે મગફળીનું ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી છે, પરંતુ પહેલી તારીખથી વીસીઈ પોતાની માંગણીઓને લઈ હડતાળ ઉપર ઉતરી જતા ખેડૂતોને મુશ્કેલીઓ પડી રહી છે. જોકે વહીવટીતંત્રે ખેડૂતોના રજીસ્ટ્રેશન માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ કરી છે. મગફળીના રજીસ્ટ્રેશનની સરકારની ઓનલાઈન પ્રક્રિયાની જાહેરાત બાદ ગ્રામ પંચાયતના વીસીઈ હડતાળ ઉપર ઉતરી ગયા છે. જિલ્લામાં ખેડૂતોને નોંધણી કરાવવામાં પડતી મુશ્કેલીઓને માટે વીસીઈ સરકારને જવાબદાર ગણાવી રહ્યા છે. તો ટેકાના ભાવે મગફળી નોંધણીમાં ખેડૂતોની પડતી મુશ્કેલીઓને લઈ વહીવટીતંત્રએ વીસીઈના હડતાળના પગલે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. ગ્રામસેવક તલાટીના યુઝર આઈડી બનાવી ઓનલાઈન નોંધણીની કામગીરી હાથ ધરી છે. જો જરૂર પડશે તો તાલુકાઓમાં આવેલી આઈટીઆઈમાં પણ કામગીરી હાથ ધરાશે. જોકે જિલ્લાનો એક પણ ખેડૂત ઓનલાઈન નોંધણીમાં વંચિત ન રહે તે માટે વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવી દીધી છે. ચોક્કસ, સરકારશ્રી દ્વારા ખેડૂતલક્ષી આ નિર્ણય લેવામાં આવેલો છે. એમએસપીના દરેથી મગફળીની ખરીદી કરવા માટે ગયા વર્ષે પણ ઓલમોસ્ટ મોટી સંખ્યામાં આ દરેથી જ એમએસપીના દરેથી ખેડૂતો પાસેથી મગફળીની ખરીદીનું સુંદર આયોજન થયું હતું. ચાલુ વર્ષે પણ એની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલી છે, પરંતુ એમાં વીસીઈ તરફથી અચાનક જ હડતાળ કરતાં થોડી અવ્યવસ્થા ચોક્કસપણે ઉપસ્થિત થયેલી છે. પણ સમયસર ખેડૂતોનું રજીસ્ટ્રેશન થાય અને કોઈપણ ખેડૂત રહી ન જાય અને કોવિડની ગાઈડલાઈનને ધ્યાને રાખીને પણ શાંતિપૂર્ણ રીતે આ કાર્યવાહી પૂરી થાય એટલા માટે વીસીની હડતાળ વગેરેને ધ્યાને રાખી સરકાર વહીવટીતંત્ર તરફથી વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવેલી છે. ગ્રામ્ય કક્ષાએ જ તલાટી ગૃહમંત્રી શ્રી રેવન્યુ તલાટી ગ્રામસેવક આ બધાના લોગિન આઈડી ક્રિએટ કરવામાં આવેલા છે અને એમના મારફતે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાલમાં ચાલુ કરવામાં આવેલી છે. જો જરૂરિયાત જણાશે, એક્સ્ટ્રા કોમ્પ્યુટર વગેરે મૂકવાની પણ જરૂરિયાત જણાશે, તો આપણી પાસે આઈટીઆઈ વગેરે પાસે પણ પૂરતી સંખ્યામાં કોમ્પ્યુટર્સ વગેરે અવેલેબલ છે. એ સાધન સામગ્રીનો પણ આપણે યુટિલાઇઝ ચોક્કસપણે કરીશું. સાથે સાથે તમામ મામલતદારશ્રીઓ એસડીએમ વગેરેને પણ સૂચના આપેલી છે, ગ્રામ્ય કક્ષાએ સતત ફોલોઅપ લે, સતત સુપરવિઝન રહે અને ખેડૂતોની જે કામગીરી છે ખેડૂતો માટેની ગ્રામ્ય કક્ષાએ જ એમને સુવિધા મળી રહે એવા પ્રયત્નો અમારા તરફથી અંશો કરવામાં આવી રહ્યા છે. અને વહીવટીતંત્ર ચોક્કસ કટિબદ્ધ છે, સમયમર્યાદાની અંદર તમામ જે ખેડૂતો છે ખેડૂતોનું શાંતિપૂર્ણ રીતે એમનું રજીસ્ટ્રેશન થઈ જાય.